નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ આરોગ્યના આધારસ્તંભમાં આપનું સ્વાગત છે. હું છું મૌલિક મહેતા. આજે આપણે વાત કરીશું લકવાના લક્ષણો અને તેની અદ્યતન સારવાર અને તેના પ્રકારો. મિત્રો, લકવો મોટાભાગે મગજને પૂરતા પ્રમાણમાં લોહી ન મળવાને કારણે કે પછી હેમરેજથી થતો હોય છે. શરીરના ડાબા કે જમણા અંગમાં હલનચલનને બંધ કરી દેતી લકવાની આ પરિસ્થિતિ ઘણી જ ગંભીર હોય છે અને એટલે જ આપણી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલની બ્રેઇન કેર એક્સપર્ટ ટીમ છે કે જેઓ આપણને લકવાના પ્રકારો, તેના લક્ષણો અને તેની અદ્યતન સારવાર અને લકવા રોકવાના ઉપાયો વિશે સચોટ માહિતી આપશે. મિત્રો, મારી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર સુધીર શાહ. ડૉક્ટર સુધીર શાહ કે એઓ માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાત રાજ્યમાં ન્યુરોલોજી ક્ષેત્રમાં એક એવું નામ છે કે જેમણે પોતાના કામ અને સિદ્ધિઓ થકી પોતાનું એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. તેઓ હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરો સાયન્સીસના ડિરેક્ટર છે. તો સાથે વાડીલાલ હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તો આ સાથે તેઓ માનનીય ગવર્નરશ્રીના પણ ન્યુરોલોજિસ્ટ છે. આ ઉપરાંત આપણી સાથે છે બીજા મહેમાન ન્યુરોસર્જન ડોક્ટર પરિમલ ત્રિપાઠી. 26 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર પરિમલ ત્રિપાઠીએ તેમની MCHની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે અને FRCSની ડિગ્રી કેમ્બ્રિજ UKથી હાંસલ કરી છે. કેન્સર વિભાગમાં 11થી પણ વધારે વર્ષ ન્યુરો ઓન્કો વિભાગમાં સેવા આપનારા ડોક્ટર પરિમલ ત્રિપાઠીએ એન્ડોસ્કોપિક અને વાસ્ક્યુલર સર્જરીમાં કુશળતા ધરાવે છે અને હાલમાં તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં હેડ ન્યુરો સર્જરી વિભાગમાં 15 વર્ષથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત આપણી સાથે છે ડોક્ટર સંદીપ મોઢ. ડોક્ટર સંદીપ મોઢ છેલ્લા 14 વર્ષથી પણ વધારે વર્ષોથી ન્યુરોકર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એક ન્યુરોસર્જન તરીકે તેઓ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરીમાં કુશળતા ધરાવે છે, જે અંતર્ગત તેઓ હૃદયની જેમ મગજની એન્જિયોગ્રાફી પદ્ધતિથી મગજની લોહીની નસની તકલીફોની સારવાર કરે છે. હાલમાં તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તરીકે સેવા આપી રહ્યા છે. ત્રણેય મહેમાનોનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર સુધીર શાહ, સૌથી પહેલા હું આપની સાથે વાત કરીશ કે બ્રેઇન એટેક એટલે શું, શું કહેશો આપ આ વિશે? બ્રેઇન એટેક એટલે લકવો, પક્ષાઘાત. મગજમાં જો રક્તનો પુરવઠો ઓછો થઈ જાય, કોઈ કારણસર લોહી ફરતું અટકી જાય, અથવા તો મગજની કોઈ નળી ફાટીને હેમરેજ થાય, તો આ બંને રીતે લકવો થઈ શકે. લકવો એટલે પક્ષાઘાત, એક બાજુનું અંગ રહી જવું, કાં તો વાચા જતી રહેવી, અથવા બંને થવું, એક આંખમાં જોવાનું બંધ થવું, ચાલતા લથડી આવવા, ડબલ દેખાવું, ચક્કર આવવા, આ બધા લકવાના લક્ષણો કહી શકાય. જેમ હૃદય રોગ એટલે હાર્ટ એટેકથી આપણે સૌ સચેત અને સાવજાગ છીએ, સમહાઉ અનફોર્ચ્યુનેટલી લકવો એટલે બ્રેઇન એટેકથી આપણે એટલા જાગૃત નથી. આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે. ડૉક્ટર સુધીર, તમે જે વાત કરી, પણ આ બ્રેઇન એટેકને કારણે મગજમાં શું ફેરફાર થાય છે? એક્ઝેક્ટલી, થ્રોમ્બોસિસ એટલે જેમાં લોહીની અંદર પુરવઠો બ્રેઇનમાં ઓછો થાય, એમાં કોઈ નળીની અંદર એથેરોસ્ક્લેરોસિસને લીધે અથવા બીજા કોઈ કારણસર નળીમાં ક્ષાર જમા થાય, અથવા હાર્ટમાંથી કે નળીઓમાંથી કોઈ ગઠ્ઠો પ્રવાહિત થઈને લોહીની નળીને અવરુદ્ધે, તો એને આપણે થ્રોમ્બોસિસ અથવા એમ્બોલિઝમ કહીએ. એટલે એટલા એરિયામાં બ્રેઇનમાં લોહી ફરતું બંધ થઈ જાય, ઓક્સિજન અને ન્યુટ્રિશન મળે નહીં, એટલે એટલો ભાગ ડેડ થઈ જાય. તમે જાણીને આશ્ચર્ય થશે કે આવો જો ગઠ્ઠો આવે બ્રેઇનમાં એક સેકન્ડ માટે પણ રહે તો 32,000 કોષોનું સરેરાશ નાશ થાય છે. એક કલાક રહે તો 20 લાખ કોષો, 12 કરોડ કોષો મરી જાય. એક મિનિટ બંધ રહે તો આશરે 20 લાખ કોષોનો નાશ થાય. આટલું સિરિયસ મેટર છે. એટલે આપણે એને બ્રેઇન એટેક કહેવું જોઈએ. ટાઈમ ઇઝ બ્રેઇન, એ એનું સ્લોગન છે. મેં આપને કહ્યું પ્રમાણે બ્રેઇન 100 બિલિયન ન્યુરોન્સનું બનેલું મોટો કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ છે. અને એની અંદર એ ઓર્ગનમાં જો એક સેકન્ડ પણ બ્લડ અટકી જાય તો 32,000 કોષો આશરે મરી જાય, અને કલાક બંધ રહે તો આશરે આપણે 1.2 કરોડ જેટલા કોષો ગુમાવી દઈએ. એટલે આને તમારે એક એક સેકન્ડ સમજીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. આ મારો પહેલો આપને સૂચન છે. જે હોસ્પિટલમાં લઈ જઈએ અને જો શક્ય હોય તો દર્દીને ICU જેવી સઘન સારવાર પદ્ધતિ હેઠળ રાખવો જોઈએ.
એને સિનિયર ફિઝિશિયન અથવા શક્ય હોય તો ન્યુરોલોજિસ્ટને બોલાવીને એની ટ્રીટમેન્ટ કરી છે. આમાં અમારું મેઇન જે ટ્રીટમેન્ટ છે એ છેલ્લા 20 વર્ષથી આવેલું સારવાર જેને થ્રોમ્બોલિસિસ પદ્ધતિ કહે છે. બ્રેનની અંદર પહેલાં સાદો સિટી સ્કેન કે MRIથી અમે જોઈ લઈએ કે આ થ્રોમ્બોસિસ છે, લોહી ગંઠાયેલું છે અને હેમરેજ નથી, તો અમે વેનની અંદર RTPA નામનું ઔષધ છે જે દર્દીના વજન પ્રમાણે આશરે 50-90 મિલીગ્રામ જેટલું છે એક સ્પેશિયલ ટેકનિકથી વેનમાં બ્રેનમાં જાય, આખા શરીરમાં જાય રીતે આપીએ અને એ દ્રવ્ય બ્રેનમાં જાય એટલે જે ગઠ્ઠો આવે અને ધીરે ધીરે ઓગાળી નાખે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આશરે 40-60% દર્દીઓનો ગઠ્ઠો આ પદ્ધતિથી અમે ઓગાળી શકીએ છીએ અને ઘણા દર્દીઓ તો 8-10 દિવસમાં સારા થઈને ઘરે બી જતા રહે છે. પણ આ પદ્ધતિની ખાસિયત એ છે કે એ માત્ર પહેલાં 4.5 કલાક સુધી જ કામ કરે છે. તમે જો પહેલા કલાકમાં દર્દી આવીને સારવાર મેળવી લે તો એ બીજા કલાકે આવેલા દર્દી કરતાં એને રિઝલ્ટ વધારે સારું મળે અને 4.5 કલાક પછી આ પદ્ધતિ ઉપયોગમાં નથી આવી શકતી. એના માટે ઇન્ટ્રાઆર્ટરિયલ અને બીજી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવો પડે. ડૉક્ટર સુધીર, તમે જે રીતે કહ્યું કે આમાં સમય ખૂબ જ મહત્વનો છે એટલે અત્યાર સુધી એવું કહેવાય કે ટાઈમ ઇઝ અ મની, પણ હવે એવું લાગે છે કે ટાઈમ ઇઝ અ લાઈફ. એમ ડૉક્ટર સંદીપ, આપને હું પૂછવા માંગીશ કે હવે જે રીતે ડૉક્ટર સુધીરે કહ્યું કે આ બધી ટ્રીટમેન્ટની અંદર સમય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, પણ જે ઇન્ટ્રાવિનસ નામની જે પદ્ધતિ છે એમાં 4 કલાકથી જે મોડા લોકો આવે છે એમના માટે શું થઈ શકે સારવાર, અને 4 કલાક પહેલા જે આવે છે એમને શું ફાયદો થઈ શકે આ સારવાર દરમિયાન? જે રીતે ડૉક્ટર સુધીર સરે વાત કરી તેવી રીતે આપણે ઇન્ટ્રાવિનસ પદ્ધતિથી તેમની નસ ખુલી જતી હોય છે અને લખવો આગળ વધતો અટકી જતો હોય છે. પણ આપે જે પ્રશ્ન કર્યો એના જવાબમાં કે જો દર્દી 4.5 કલાકથી મોડા આવે તો પણ આવા દર્દીની સારવાર શક્ય છે. એક અતિ આધુનિક ટેકનોલોજી કે જેને એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી કહેવામાં આવે છે, તેમાં સીધા નસની અંદર જઈ અને નસને ખોલાતી હોય છે. મુખ્યત્વે 3 પ્રકારના દર્દીઓને આનો લાભ થતો હોય છે. મોટા મગજની નસ બંધ હોય અને લકવો થયો હોય તો દર્દી લગભગ 6-8 કલાક સુધી, જો નાના મગજવાળીની નસ બંધ હોય અને દર્દી 18 કલાક સુધી પહોંચી શકે હોસ્પિટલમાં તો, અને ક્યારેક ઇન્ટ્રાવિનસ પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપ્યા પછી ફાયદો ન જણાય અને એન્જિયોગ્રાફીમાં નસ હજુ પણ બંધ હોય તો આ 3 પ્રકારના દર્દીઓની અંદર નસની અંદર જઈ અને આ ક્લોટ ખેંચી લેવામાં આવતો હોય છે અને નસ ખોલાતી હોય છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક તાજો લોહીનો ક્લોટ દેખાય છે, તેની આગળ લોહીનું પરિભ્રમણ અટકી ગયેલું છે. તો આવા કેસમાં સીધા જ નસની અંદર જઈ એક નાનો પતલો વાયર તેનાથી ક્રોસ કરીને આગળ જવામાં આવે છે અને તેના ઉપર એક નાનું માઇક્રો કેથેટર ચડાવવામાં આવે છે. એ માઇક્રો કેથેટરની મદદથી સ્પેશિયલ જાતનો એક સ્ટેન્ટ કે જેને થ્રોમ્બસ રિટ્રાઈવર સ્ટેન્ટ કહેવામાં આવે છે તે ફૂલાવવામાં આવે છે. આ લોહીનો ગઠ્ઠો તેની અંદર ફસાઈ જાય છે અને ત્યારબાદ આપણે એ સ્ટેન્ટને ગઠ્ઠા સાથે ખેંચી લઈએ છીએ અને આપ જોઈ શકો છો કે આગળ જતું લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે. આ પદ્ધતિનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. આપને જણાવતા આનંદ થાય છે કે અમે આ પદ્ધતિથી ઘણા દર્દીઓને સારા કર્યા છે અને લગભગ 70-80% દર્દીઓમાં આ પદ્ધતિથી નસ ખોલી શકાતી હોય છે. ખૂબ જ સારી વાત કરી ડૉક્ટર સંદીપ તમે. લકવાના લક્ષણો વિશેની આ વિશેષ શ્રેણી એટલે કે આરોગ્યનો આધારસ્તંભ કાર્યક્રમમાં સમય થયો છે બ્રેકનો. ક્યાંય જતા નહીં, જોતા રહો આ વિશેષ કાર્યક્રમ. ડૉક્ટર પરિમલ, આપને હું પૂછવા માંગીશ કે આ પદ્ધતિની અંદર સર્જરીની જરૂર ક્યારે પડે છે અને આમાં ન્યુરોસર્જનની ભૂમિકા શું હોય છે? હવે બેઝિકલી આપ બધે સુધીરભાઈ અને સંદીપે વાત કરી કે લકવા 2 પ્રકારના હોય છે, કે એક થ્રોમ્બોલિસિસ અને એમ્બોલિઝમને લીધે હોય, જેના લીધે મગજને લોહી મળતા અટકાઈ જાય. નાનું લકવો હોય અથવા કે આપણે હોસ્પિટલમાં જલ્દી પહોંચી જઈએ તો મેડિકલ અને થ્રોમ્બોલિસિસથી ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે.
પણ લકવો મોટો હોય, મગજ મોટા એરિયામાં મગજને ઇન્વોલ્વમેન્ટ થયું હોય તો એમાં સોજો ઘણો આવતો હોય છે, અને સોજાને લીધે મગજને મજ્જાતંત્ર પર જ્યારે પ્રેશર પડે તો જાનને જોખમ થતું હોય છે. તો સર્જરીમાં આપણે મગજના માથાના મોટા એરિયા સ્કલના આપણે કાઢી નાખીએ છીએ, હાડકું કાઢીને આપણે પેટમાં અથવા કે આપણે ફ્રીઝરમાં મૂકીને સાચવી રાખીએ છીએ, આ મગજનું આવરણ ખોલી નાખીએ છીએ કે સોજો મગજને અંદર ના જાય બલ્કિ બહાર આવે અને પેશન્ટને બચાવવામાં આપણને મદદ કરતું હોય છે. જ્યારે નાના મગજમાં ડીકોમ્પ્રેશન કરવાનું થાય છે તો એનું રિઝલ્ટ આનાથી પણ વધારે સારા હોય છે. બીજું જે હેમ લખવા પડે છે, હેમરેજને લીધે પડે છે કે મગજની નસ ફાટી જાય છે અને મગજમાં ક્લોટ જામી જાય છે. અને અગેન નાનું ક્લોટ હોય તો એને આપણે ઓપરેશન કરવાની જરૂર નથી પડતી, પણ જ્યારે 4 સેન્ટીમીટરથી વધારે મોટો ક્લોટ હોય તો આપણે એને કાઢવાની જરૂર પડતી હોય છે પેશન્ટને બચાવવા. ડૉક્ટર સુધીર, ઘણીવાર એક શબ્દ છે બ્રેઇન હેમરેજ, ઘણા લોકો વાત કરતા હોય છે કે બ્રેઇન હેમરેજ થયો, બ્રેઇન હેમરેજ થયો. તો બ્રેઇન હેમરેજ શેના કારણે થતો હોય છે? ત્યારબાદ બ્રેઇન હેમરેજ થાય એટલે એવું કહેવામાં આવે છે કે લાઈફ પૂરી, પણ સવાલ એ થાય છે કે આજે તબીબી વિજ્ઞાન આટલું આધુનિક બની ગયું છે તો શું બ્રેઇન હેમરેજની કોઈ સારવાર છે, અને જો સારવાર છે તો શું છે? 80% લકવાઓ બ્રેઇનમાં થ્રોમ્બોસિસ કે એમ્બોલિઝમથી થાય, 20% લકવા હેમરેજથી થાય. હેમરેજની અંદર બે પ્રકારે થાય, એક છે ઇન્ટ્રાસેરિબ્રલ કે હેમરેજ, અને બીજું છે એ સબએરેકનોઇડ હેમરેજ અથવા ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ. ઇન્ટ્રાસેરિબ્રલ હેમરેજ એટલે મગજના ભાગની અંદર લોહીની નળી ફાટવાથી જે ખાબોચિયું લોહીનું ભરાય એને ઇન્ટ્રાસેરિબ્રલ હેમરેજ કહેવાય. 100માંથી 80-85 કેસમાં બ્લડ પ્રેશરની દવા છૂટી ગઈ હોય અથવા ટ્રીટમેન્ટ ન કરાવતા એ દર્દીને બીપી એકદમ વધી જાય, 180-110 કે 200-120 થાય એટલે નસ ફાટે અને ત્યાં લોહી ખાબોચિયું ભરાય અને મિનિટોમાં પેશન્ટ અનકોન્શિયસ થઈ જાય, લકવો થઈ જાય, અને કેટલાક દર્દીઓ બહુ ઝડપથી મૃત્યુ પામે જો સારવાર ન મળે તો. એટલા માટે એને હેમરેજને ખરાબ કહેવામાં આવ્યું. જ્યારે જે બીજા પ્રકારનો લકવો છે એ સબ એરેકનોઇડ હેમરેજ કહેવાય, જેમાં મગજની ઉપર જે આવરણો આવેલા છે એરેકનોઇડ મેટર પાયા મેટર એની વચ્ચે જે લોહીની નસો જતી હોય એમાં ફુગ્ગો થાય, એને એન્યુરિઝમ કહેવાય, વીક વોલ્વને લીધે જે થતું હોય. અને એવું મગજની અંદર કેટલીકવાર નળીઓમાં ગૂંચળા બને જેને એવી માલ ફોર્મેશન કહેવાય. આ પ્રકારે જે હેમરેજ થાય એ બધા સબ એરેકનોઇડ હેમરેજ બી થઈ શકે. ડૉક્ટર પરિમલ, જે રીતે ડૉક્ટર સુધીર શાહે વાત કરી કે એન્યુરિઝમ અને માલ ફોર્મેશન એ શું છે, એમાં કઈ રીતે ઓપરેશન થાય છે? હવે એન્યુરિઝમ જે રીતે ડૉક્ટર સુધીરભાઈએ કીધું કે આર્ટરીમાં કમજોરી એના લીધે ફુગ્ગો બનવું એને એન્યુરિઝમ કહેવાય. હવે જોવા જઈએ તો 1 લાખમાં 10 જણને આવું ફુગ્ગાની કમજોરી હોય છે, એન્યુરિઝમ હોય છે, અને જેને ફાટવાથી મગજમાં હેમરેજ થતું હોય છે એનું ચિહ્નો હોય છે નોર્મલી કે માથામાં દુખવું, ઉલટી થવું, એક આંચકી આવે, પેશન્ટ બેભાન થઈ જાય. હે, અને આપણે જ્યારે સીટી સ્કેન કરાવીએ કે MRI કરાવીએ તો આપણને મગજમાં હેમરેજ દેખાય. હેમરેજની એરિયા જે છે મગજની લાઇનિંગને નીચે હોય એને સબએરેકનોઇડ હેમરેજ કહીએ. આપણે એમાં એન્જિયોગ્રાફી કરવાની જરૂર પડે જોવા માટે કે ભાઈ આ ફુગ્ગા જેવી કમજોરી ક્યાં છે, અને જ્યારે આપણને ખબર પડે કે કઈ જગ્યાએ ફુગ્ગા જેવી કમજોરી છે તો આપણે માઇક્રોસર્જરી કરીને એ ફુગ્ગા જેવી કમજોરીને આપણે ક્લિપ મારી શકીએ અથવા કે આપણે સ્પ્રિંગ નાખીને આપણે કોઇલ કરી શકીએ. ટ્રીટમેન્ટમાં આ પેશન્ટો જ્યારે ભાન અવસ્થામાં હોય, ખાલી માથાનો દુખાવો સાથે અને હેડેક સાથે આવતા હોય તો એમાં આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ આપીએ તો 90% આ પેશન્ટને આપણે સારી રીતે બચાવી શકતા હોઈએ છીએ. ડૉક્ટર સંદીપ, વાત કરી જે રીતે સાહેબે, પણ હેમરેજ થયા પછી ઓપરેશન કરાવવું જ પડે છે? ઓપરેશન વગર પણ શું સારવાર શક્ય છે, અને જો સારવાર શક્ય હોય તો ફરી એકવાર એ દર્દીને હેમરેજ થવાની શક્યતા ખરી? મૌલિકભાઈ, જે રીતે સરે જણાવ્યું એ પ્રમાણે આ મુખ્યત્વે બે પદ્ધતિ વિશે હું વાત કરીશ કે સેરેબ્રલ એન્યુરિઝમ અને સેરેબ્રલ AVM. આ બંનેની ટ્રીટમેન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી, એટલે કે મેં જે આપને વાત કરી એ પ્રમાણે કે લોહીની નસની અંદર સીધા જઈ અને તેની ટ્રીટમેન્ટ પણ કરવી શક્ય છે. આવા દર્દીઓમાં ખોપડી ખોલવાની જરૂર નથી પડતી, મગજના મેજર ઓપરેશનથી બચી શકાય છે. જો દર્દીને સેરેબ્રલ એન્યુરિઝમ હોય, એટલે કે લોહીની નસનો ફુગ્ગો હોય, તો તેને લોહીની નસની અંદરથી જઈ અને
વિશિષ્ટ પ્રકારની એક કોઇલ આવે છે તે ભરી દેવામાં આવતી હોય છે. તદુપરાંત જે દર્દીઓને સેરેબ્રલ એવીએમ હોય, આર્ટરીવિનસ માલફોર્મેશન હોય અને લોઇરીનસનું ગૂંચળું હોય, તો એ જે ધમની અને શીરા વચ્ચેનું કનેક્શન હોય છે તે કનેક્શનને નાબૂદ કરવા માટે એક સ્પેશિયલ જાતનું ગુંદર આવતું હોય છે કે જેને ગ્લુ કહીએ છીએ, તે એ બંનેની વચ્ચે ભરી દેવામાં આવતું હોય છે. અમુક પ્રકારના દર્દીઓને તેનાથી મદદ થઈ શકતી હોય છે. આ એક વિડીયોની અંદર હું આપને બતાવીશ. આપ જોઈ શકો છો કે લોઇરીનસનો ફુગ્ગો ઉપરના ભાગે આપણને દેખાય છે, તેમાં પણ બ્લડનો પ્રવાહ જાય છે, જેને આપણે સેરેબ્રલ એનિરિઝમ કહીએ છીએ. આની ટ્રીટમેન્ટ માટે આ નાની એક નળી કે જેને માઇક્રો કેથેટર કહીએ છીએ તે તેના મોઢા સુધી લઈ જવામાં આવે છે અને આપ જુઓ છો તે પ્રમાણે નાની નાની સ્પ્રિંગ જેવી કોઇલ તેની અંદર ભરવામાં આવે છે. મોટાભાગે એક કરતાં વધારે કોઇલ તેની અંદર ભરવી પડતી હોય છે અને તે ત્યાં સુધી ભરવી પડતી હોય છે કે જેથી કરીને તેની અંદર જતો રક્તનો એટલે કે બ્લડનો પ્રવાહ બિલકુલ બંધ થઈ જાય અને આમ કરવાથી તે ફુગ્ગો ફરીથી ફાટતો નથી અને મેજર હેમરેજ થવાનું જોખમ ટળી જાય છે. લકવો ફરીથી ન થાય તે જાણવા શું કરવું જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરીશું, પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. સુધીર, લકવો ફરી ન થાય તે માટે શું પગલાં લેવા જોઈએ? મારી દ્રષ્ટિએ આપણા ઓડિયન્સ માટે સૌથી મહત્વનો પ્રશ્ન આપે પૂછ્યો છે, કારણ કે અમારા સૌની ચિંતા એ છે કે વિશ્વમાં હૃદય રોગ અને લકવાનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. એમાં ઇન્ડિયાએ તો નામ કાઢ્યું છે. એટલે જો મિત્રો બ્લડ પ્રેશર ડાયાબિટીસનો કંટ્રોલ કરીએ, વજન કંટ્રોલ કરીએ, કસરત કરીએ, મીઠું ભભરાવવાનું બંધ કરીએ, વ્યવસ્થિત ડૉક્ટરની સારવાર લઈએ, આપણા શરીરને ફિટ રાખીએ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીએ, વ્યસનો બંધ રાખીએ અને બીજા જે બી નાના મોટા ફેક્ટર ન્યુરોલોજિસ્ટ કે સારો ફિઝિશિયન આપણે બતાવે એ આપણા કેસમાં રેગ્યુલર ચેકઅપમાં પકડાય, એની ટ્રીટમેન્ટ કરીએ, તો આવા લકવાની નોબત ના આવે. અને આપણે આનંદ થશે જાણીને કે જે વસ્તુઓ લકવો કરે છે એ જ પરિબળો હૃદય રોગ કરે છે મહદઅંશે. અને આ બધા નળીઓના રોગ છે. નળીઓમાં મૂળ ક્ષાર જમા થાય, એથરોસ્ક્લેરોસિસ થાય, એ ભલે મગજની નળી હોય કે હૃદયની. એટલે કે હૃદય રોગ એ અત્યારે વિશ્વનું સૌથી મોટું મૃત્યુનું કારણ છે. એના પછી આવે છે માર્ગ અકસ્માત ને ત્રીજું મહત્વનું કારણ લકવો અને ચોથું કેન્સર. આને નાથવા હોય તો લાઇફસ્ટાઈલ ડાયટ બદલવું જ પડે અને સ્ટ્રેસ ફ્રી જીવન જીવવું જોઈએ, સર્વ મિત્ર બનવું જોઈએ. આ એક બહુ અગત્યની વાત છે. ટૂંકમાં લાઇફસ્ટાઈલ બદલવી જોઈએ. પણ જો સારવારની વાત કરીએ તો સ્ટેન્ટ પદ્ધતિ છે ડૉક્ટર સંદીપ, તો એ પદ્ધતિ શું છે એના વિશે માહિતી આપજો. મૌલિકભાઈ, જે રીતે આપણને ખ્યાલ છે કે જેને હૃદયનો હુમલો આવે છે અથવા એટેક આવે છે અને એની ટ્રીટમેન્ટ હૃદયની એન્જિયોગ્રાફી કરી અને તેમાં સ્ટેન્ટ અથવા જાળી જે રીતે બેસાડતા હોય છે, તેવી જ પદ્ધતિ આપણે જો ગરદનની નસની અંદર બ્લોક હોય એટલે કે નસ સાંકડી હોય અને હૃદયની નસની જેમ જ એમાં પણ અવરોધ હોય, તો જે રીતે હૃદયની નસના અવરોધના કારણે હાર્ટ એટેકનું જોખમ છે, તે જ રીતે આ કેરોટિડ નસની અંદર જો બ્લોક હોય તો તે લકવાનું કારણ બની શકતું હોય છે. અને જેવી રીતે આપણે મેં એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જનની વાત કરી, તે જ પદ્ધતિ દ્વારા હૃદયની જેમ એન્જિયોગ્રાફી કરી અને તેની પણ સારવાર શક્ય છે. તેની સારવારમાં બે રીતે શક્ય છે. એક ઓપરેશનથી શક્ય થઈ શકે છે અને બીજું આ એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી શક્ય થઈ શકે છે. જે દર્દીને આ કેરોટિડ નસની અંદર 60-70% અથવા વધારે બ્લોકેજ હોય અને એક્સપર્ટ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ પછી અમારી જોડે આવતા હોય છે, તો તેવા દર્દીઓને અમે કેરોટિડ એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ નામની પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપી શકતા હોઈએ છીએ. આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે જે કેરોટિડ નસની અંદર ત્યાં વચ્ચે અવરોધ છે એટલે કે બ્લોક છે, તો તેવા દર્દીઓમાં આ અવરોધને દૂર કરવા માટે સૌથી પહેલાં આપણે એક આ છત્રી જેવું એક ફિલ્ટર બેસાડીએ છીએ કે જે અવરોધ હોય એના આગળના ભાગે અમે મૂકી આવીએ છીએ. તેના પછી બલૂન દ્વારા આ જે નળી બ્લોક હોય છે તે બ્લોકને ખોલવામાં આવે છે. તેના પછીથી જે જગ્યાએથી આપણે નસ ખોલી છે બલૂન દ્વારા એ જ જગ્યાએ ત્યાં સ્ટેન્ટ મૂકીએ છીએ.
આ બલૂન ફૂલાવતી વખતે અથવા સ્ટેન્ટ મૂકતી વખતે ચરબીના કણો, નાના નાના કણો ઉપર જઈ અને મગજની નસમાં ન ફસાઈ જાય અને તેની જગ્યાએ આ છત્રીની અંદર ફસાઈ જાય છે, જેથી કરીને તે ઉપર જઈને આગળ બ્લોકેજ નથી કરતા. આ છત્રી ટેમ્પરરી હોય છે, જાળી મૂક્યા પછી આપણે આ છત્રીને ખેંચી કાઢીએ છીએ અને આ લોહીની નસને, કેરોટિડ નસને પોળી કરી દઈએ છીએ. તો આ પદ્ધતિથી આપણે હૃદય નસની અંદર જઈ અને ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેને કેરોટિડ સ્ટેન્ટિંગ કહે છે. ડૉક્ટર પરિમલ, બાયપાસ સર્જરી આ શબ્દ હવે પ્રચલિત બની ગયો છે, પણ મગજમાં બાયપાસ સર્જરી એટલે શું, એ કઈ રીતે થતી હોય છે? જે રીતે ડૉક્ટર સંદીપે વાત કરી કે ભાઈ હાર્ટ એટેક થાય અને લોહીની નસ સાંકડી હોય તો આપણે દોડીને કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈએ કે ભાઈ જરા એન્જિયોગ્રાફી કરી લો, એન્જિયોપ્લાસ્ટી કરી દો, એન્જિયોપ્લાસ્ટી ના થતી હોય તો બાયપાસ કરી આપો, જાનનું જોખમ હોય છે. એવું અનફોર્ચ્યુનેટલી જ્યારે બ્રેઇન અટેક થતું હોય છે ત્યારે આપણે કરતા નથી, પણ પ્રોબ્લેમ તો એક જ હોય છે કે લોહીની નસ સાંકડી થઈ છે. અને 1992 જોવામાં આવ્યું છે કે ભાઈ અગર નસ 30% સાંકડી હોય તો આપણે મેડિસિનથી ચાલી જાય છે, 30-50% સાંકડી હોય તો પણ મેડિસિનથી ચાલી જાય છે, કેમ કે સર્જરી કે જે પણ પ્રોસિજર કરીએ એની રિસ્ક સરખી હોય છે. પણ જ્યારે નસ 60%થી વધારે સાંકડી હોય તો એને ખોલવાની જરૂર પડતી હોય છે. અને ગોલ્ડ સ્ટેન્ડર્ડ ઓફ આ નસને ખોલવાની એ કેરોટિડ એન્ડાર્ટ્રેક્ટોમી છે, કે બેઝિકલી આપણે ગળામાં ચેકો મૂકીએ, આર્ટરીને કંટ્રોલ લઈએ, આર્ટરીને આપણે જે તમે વિડીયોમાં તમે જુઓ છો કે ભાઈ આર્ટરીને આપણે ખોલીએ, અંદરથી કચરો બધું સાફ કરીએ અને પછી આપણે એને ક્લોઝ કરીએ, એનાથી આપણો રિસ્ક ફરીથી લકવા પડવાનું ઘણું ઓછો થઈ જાય છે. નોટ ઓન્લી દેટ, આપણે જે લોંગ ટર્મ સ્ટડી છે એ પણ બતાવે છે કે ફરીથી એ બ્લોકેજ થવાની શક્યતા ઓછી હોય છે, અને અગર લકવો પડે છે તો પણ નાના લકવા પડે છે જેના રિકવરી આપણને મળી જતી હોય છે. એટલે ખાલી મેડિસિન કરતાં સર્જરી કરીને ખોલી નાખવાથી આપણા રિઝલ્ટ સારા પડે છે. અને એક લકવાવાળા દર્દીને આપણે ટ્રીટમેન્ટ કરીએ અને એક સર્જરી કરાવીએ તો ખર્ચો જે લકવાવાળા પેશન્ટ છે એને પાછળ વધારે થાય છે રાધર દેન કે સર્જરી કરાવીએ. યુકે જેવી જગ્યામાં તો ગવર્મેન્ટ પૈસા આપે છે કે ભાઈ જેને સર્જરી કરાવી લો ને તો ગવર્મેન્ટને ખર્ચવું પડશે આના માટે પૈસા. ડૉક્ટર સુધીર, આપણો જે કાર્યક્રમ છે આરોગ્યનો આધાર સ્તંભ છે, તો આજના આ કાર્યક્રમની અંદર તમે દર્શકોને ખાસ શું કહેવા માંગશો? આજે જે આપણે ચર્ચા કરી એ અતિશય મહત્વની છે અને આમાંનાથી ઘણા લોકોને લાઈફને ડિરેક્શન મળશે, ઘણા લોકોને લકવા અટકાવી શકાય એવી સમજ આમાં આપવામાં આવી છે. જો હું સમરાઈઝ કરું તો આપણે એ શીખ્યા કે મગજમાં લકવો બે રીતે થાય, બ્રેઇનના થ્રોમ્બોસિસ કે ઇસ્કેમિયાથી ને બ્રેઇન હેમરેજથી. પરિબળોની વાત કરી તો એમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લોહીની ચરબી, શરીરની સ્થૂળતા, કસરતનો અભાવ, બીડી, તમાકુ, દારૂનું સેવન, ડ્રગના બંધાણ, હૃદયના ઇરેગ્યુલર એટ્રિયલ ફિબ્રિલેશન, પલ્સની ઇરેગ્યુલરિટીથી માંડીને કેટલાક વારસાગત ફેક્ટરો છે. જો દર્દી આ બધામાં ધ્યાન આપે, એનું યોગ્ય નિયમન કરે અને નોર્મલ વ્યક્તિ પણ ડૉક્ટર પાસે જઈને પોતાનું ચેકિંગ નિયમિત કરાવતો રહે તો હું માનું છું કે આમાંના ઘણા ખરા રિસ્ક ફેક્ટરો અટકી જાય અને 70-80% લકવા અને 70-80% હૃદય રોગ આપણે અટકાવી શકીએ, એમાં કોઈ બે મત નથી. આ પહેલી વાત થઈ. બીજું કે આવું કરવા છતાં અથવા કોઈ કારણસર આપ લકવાના શિકાર બન્યા તો તમારે તાત્કાલિક નજીકની સારામાં સારી હોસ્પિટલમાં જઈ અને દાખલ થઈ જવું, શક્ય હોય તો આઈસીયુમાં જવું. ત્યાં આગળ અમે તમને આવી થ્રોમ્બોલિસિસ જેવી કોઈ સારવાર આપીને આવનારો લટકવો મહદઅંશે કાં તો અટકાવી શકીશું અથવા તો બહુ નાનો કરી શકીશું, એટલે મિનિમાઇઝ કરી શકીશું. ડૉક્ટર સુધીર શાહ, ડૉક્ટર પરિમલ ત્રિપાઠી, ડૉક્ટર સંદીપ મોઢ, તમે સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી આપી, આપણે આશા રાખીએ કે દર્શકોને લકવો અને લકવાના લક્ષણો અને તેની સારવાર વિશે યોગ્ય માહિતી મળી હશે. તો મિત્રો, તમારું જીવન જેટલું સરળ એટલી જિંદગી તમારી મજાની, અને અમે આશા રાખીએ છીએ કે તમને લકવા વિશે માહિતી મળી હશે. અને જો આ સંદર્ભે કોઈ પણ તમને સમસ્યા હોય તો તમારા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ છે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. અત્યારે આ વિશેષ શ્રેણીમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.